हेलो फ्रेंड्स, वेलकम टू हिमानीस किचन। आज आप बनावीशू मेथी और लीला लसन शाक, जे शियाळा माटे खूब ज हेल्धी पण कही शकाय अने स्वादिष्ट पण बनशे। तो आ शाक फक्त 5 मिनिट में बनीने तैयार थई जाय छे, तो लंच बॉक्स माटे आ एकदम परफेक्ट रेसिपी छे। अने आ शाक ने तमे रोटला के पछी रोटली साथे सर्व करी शको। तो रेसिपी बनावानी शुरुआत करिए ते पहेला मित्रों, जो हजी सुधी तमे मारी चेनल ने सब्सक्राइब नथी करी तो प्लीज़ तेने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन पर क्लिक करो, जेथी मारा तमाम नवा विडियोनी नोटिफिकेशन तमने मळती रहे। अने जे लोकोए मारी चेनल ने सब्सक्राइब करी छे ते लोकोनो खूब खूब आभार। तो चालो आपणे आ मेथी अने लीला लसणनुं शाक बनावानी शुरुआत करिए। तो अहीं मैं आ शाक ने चोखा घी में वघारेलू है। तो सौथी पहला आपणे गैस ऑन करीशू अने हवे आपणे एक पेन में 2 चमची जेटलू घरनू मैं अहीं चोखू घी लीधू है तेने गरम करवा माटे मूकीशू। तो अहीं घी गरम थई गयू है, तो सौथी पहला आपणे तेमां 1 चमची जीरू उमेरीशू। हवे आपणे तेमां 1/4 चमची हिंग उमेरीशू। जे लोको हिंग ना खाता होय ते हिंगने अवॉइड पण करी शके छे। हवे आपणे तेमां 1 सूकुं लाल मरचू उमेरीशू। मिक्स करी लईए बधी ज वस्तુઓને। તો અહીં આપણો વઘાર સરસ થઈ ગયો છે। હવે આપણે તેમાં સૌથી પહેલા લીલું લસણ ઉમેરવાનું છે। તો લીલા લસણને મેં આ રીતે ઝીણું સમારી દીધું છે। तो अहीं एक बाउल जेटलू मैं लीलू लसन लीधू है, आश्रे 100 ग्राम जेटलू है। तो मीडियम गैस पर आपणे तेने सांतळी लेवानू है। तो आश्रे 2-3 मिनिट सुधी आपणे तेने आ रीते मिक्स करवानू है अने सांतळी लईशू। हवे आपणे तेमां 2 नंग लीला मरचा जे मैं समारीने राख्या छे ते उमेरीशू। मिक्स करी लईए। तो अहीं आपणे आ शाक 4-5 व्यक्तिने सर्व थई शके तेटली क्वांटिटीमां बनावाना छीए। तो आश्रे 2-3 मिनिट सुधी सांतळी लीधा बाद हवे आपणे गैसनी फ्लेम धीमी करीने सौथी पहेला 1/2 चमची तेमां हळदर उमेरीशू अने तेने मिक्स करी लईए। तो अहीं आपणुं लसण बराबर સંતળાઈ ગયું છે। હવે આપણે તેમાં મેથી ઉમેરવાની છે। તો જે બાઉલથી તમે લીલું લસણ લીધું હોય સેમ એ જ બાઉલથી માપીને તમારે તેનાથી બમણી મેથી લેવાની છે। તો અહીં આપણે 1 બાઉલ લીલું લસણ લીધું હતું, તો તેની સામે 2 બાઉલ મેથી લેવાની છે। તો અહીં મેં મેથીને ઝીણી સમારીને બરાબર પાણીથી ધોઈ દીધી છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી જ રાખવાની છે અને હવે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અહીંયા હું 2-3 ચમચી જેટલું પાણી ઉમેરું છું, જેના કારણે આ શાક એકદમ સોફ્ટ બને અને મેથી એ સરસ એકરસ થઈ જાય શાકમાં। પાણી ઉમેર્યા પછી આપણે તેને મિક્સ કરી લઈએ। તો અહીં પાણી ઉમેર્યા પછી મેં આ શાકને બરાબર મિક્સ કરી દીધું છે। હવે આપણે તેને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે ચડવી લઈશું, જેથી શાક સરસ એકરસ થઈ જાય। તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આ શાકને એકવાર મિક્સ કરી લઈએ। તો મેથી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। હવે લાસ્ટમાં આપણે આ શાકમાં ગરમ મસાલો ઉમેરવાનો છે। તો 1/4 ચમચી જેટલો ગરમ મસાલો આપણે ઉમેરીશું। મિક્સ કરી લઈએ। તો બસ ફક્ત 5 મિનિટમાં આપણું શાક બનીને એકદમ રેડી છે। આપણે તેને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું મેથી અને લીલા લસણનું ગરમા ગરમ શાક બનીને રેડી છે। લાસ્ટમાં આ રીતે થોડી કોથમીર ભભરાવીને હું તેને ગાર્નિશ કરી દઉં છું। તો ચોખ્ખા ઘીમાં વઘારવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે પણ મારી આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને મને આ રેસિપી કેવી લાગે છે તે પ્લીઝ મને કમેન્ટમાં જણાવો। અને જો તમને મારી રેસિપી ગમે તો પ્લીઝ મારા રેસિપી વિડીયોની નીચે આપેલું લાઇકનું બટન ક્લિક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો।